ગઈકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે શિવાલયોમાં ઓમ નમ શિવાયના મંત્રથી સમગ્ર બનાસકાંઠા છેલ્લો ગુંજી ઉઠ્યો છે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના વાતાવરણમાં આસ્થા અને ભક્તિમય બન્યું છે આજથી એક માસ સુધી જિલ્લાભરમાં તમામ શિવ મંદિરોમાં ઓમ નમ શિવાયના અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વના તહેવારો પણ હાલ મારા સરજ છે શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિવ મંદિરો શણગારવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના ભક્તિમાં લીન બન્યા છે સમગ્ર મહિના દરમિયાન અનેક શિવ મંદિરોમાં લઘુરૂદ્ર બિલીપત્ર પૂજા સહિત પૂજા અર્ચના કરવામાં આવનાર છે અને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવશે શ્રાવણ માસ એટલે કે આસ્થા શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ આકાશ ગંગામાંથી શ્રાવણી નક્ષત્રનું તેજ જ્યારે પૃથ્વી પર આવે છે તે સમયે શ્રાવણ માસ તરીકે ઓળખવામાં આવે છે જેથી આ માસને શાસ્ત્રોક્ત રીતે પવિત્ર માસ માનવામાં આવે છે ત્યારે આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું ઓગડપુરા નજીક ઓગડથળી મંદિરની જ્યાં લાખો ભક્તોએ ઓગડજી મહારાજના ચરણોમાં ચી ઝુકાવીને ધન્યતા અનુભવી હતી વર્ષો જૂના પ્રાચીન મંદિરનો ઇતિહાસ પણ કંઈક અલગ અનેરો છે દર વર્ષ કરતાં આ વર્ષે ભક્તોની ભીડ ઉમટી હતી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી દસ કિમી અંતરમાં આવેલા અને પ્રાચીન મંદિર તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા ઓગરથળી ખાતે બિરાજમાન ઓગરજી મહારાજના પ્રાચીન મંદિર ખાતે દર અમાવાસના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે જેમાં આજે સ અમાવાસના દિવસે વહેલી સવારથી સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ઓગરજી મહારાજના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું એક બાજુ જિલ્લામાં વરસાદ વાતાવરણ વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા ત્રણ કિમી સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી ત્યારે દિયોદર પોલીસ તંત્ર ભક્તોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે તે માટે મંદિરથી એક કિમી દૂર વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને જેથી ભક્તો પગપાળા ચાલી મંદિર પરિશ્રમ સુધી પહોંચ્યા હતા અને જ્યાં લાખોની સંખ્યામાં ઓગડ મંદિર ખાતે મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે વર્ષો જૂના પ્રાચીન મંદિર ઓગડ થળી ના કે જ્યાં ઓગડજી મહારાજના પગલાં છે અને ત્યાં દેવદરબાર મઠના મહંત બળદેવનાથગીરી બાપુ બે મહિનાના વ્રત એટલે કે ઉપવાસ ઉપર બેઠા છે જ્યાં પાણી અને દૂધથી પૂરો મહિનો સુધી જો ઉપવાસ કરવાના છે અને જ્યાં ભક્તોની ભીડ જામી છે આપ જોઈ રહ્યા છો આ બોગરજી મહારાજની થાળી ખાતેના દ્રશ્યો છે મહેન્દ્રસિંહ ગુલાબસિંહ વાઘેલા હું વડાથી અહીંયા દરબાર દર્શન કરવા માટે આવ્યો છું આ થળી જગ્યા એ પ્રાચીન હજારો વર્ષ પહેલાંની જૂની જગ્યા છે અને આ દર વર્ષે અહીંયા જે દરબારની જગ્યાની અંદર અહીંયા મેળો ભરાય છે અને આ જગ્યાના મન તરીકે બળદેવનાથ બાપુ એક જીવતી જાગતી એક જ્યોત છે અને આ પવિત્ર શ્રાવણ માસ અને બે મહિનાના એક ઉપવાસમાં બળદેવનાથ બાપુ અહીંયા બેઠેલા છે અને મૌન ધારણ કરેલ છે અને દૂધ અને પાણી સિવાય કંઈ લેતા નથી અને અહીંયા લાખો તમામ સમાજના લોકો આ ધર્મની જગ્યાની અંદર દર્શન કરવા માટે આવે છે એટલે લોકોનું એક આસ્થાનું કેન્દ્ર છે અને